નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. પ્રજાસત્તાક પર્વ દિવસે જ નાપાક હરકત સામે આવી છે. પૂંછ અને મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા નાપાક ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ પણ સામે જડબાતોડ જવાબ આપ્યો. પંપોરમાં આતંકી હુમલામાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આજે પ્રજાસત્તાક દિવસે જ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પૂંછ અને મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. પ્રજાસત્તાક દિવસે બનાસકાંઠાના પશુપાલકોને મળી છે મોટી ભેટ. બનાસ ડેરીએ પશુપાલકોને આપ્યા છે સારા સમાચાર. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂપિયા 10 નો વધારો કર્યો છે, જેના કારણે બનાસકાંઠાના હજારો પશુપાલકોને તેનો લાભ મળશે. ભેંસના દૂધના ફેટનો ભાવ રૂપિયા 580 થી વધારીને રૂપિયા 590 કરાયો છે, જ્યારે ગાયના દૂધના ફેટનો ભાવ રૂપિયા 254.54 થી વધારીને 264.54 કરાયો છે. શંકર ચૌધરીએ પશુપાલકોને સારા સમાચાર આપ્યા છે. બનાસ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. દૂધમાં કિલો ફેટે રૂપિયા 10 નો વધારો કરવામાં આવ્યો છે. આ સમાચાર મળતા જ પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. ગાયના દૂધના ફેટનો ભાવ રૂપિયા 254.54 થી વધારીને 264.54 કરાયો છે, જ્યારે ભેંસના દૂધના ફેટનો ભાવ રૂપિયા 580 થી વધારીને 590 કરાયો છે. બનાસ ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપવામાં આવી છે. કચ્છમાં દૂધનું ઉત્પાદન વધ્યું છે, ઘટ્યું નથી. આ નિવેદન આપ્યું છે રાજ્યમંત્રી વાસણ આહિરે. સાથે જ તેમણે કહ્યું છે કે કચ્છના માલધારીઓની હિજરત કોઈ બીજા કારણોસર થઈ છે. રાજ્ય સરકારે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી છે. ના, અમારું દૂધ ઉત્પાદન તો સામેથી વધે છે. અત્યાર સુધી રાજ્ય સરકારે 4.25 કરોડ કિલો ઘાસ કચ્છના પશુપાલકોને આપ્યું છે. ગીર સોમનાથમાં કસ્તુરીએ જગતના તાતને રાતા પાણીએ રોડાવ્યા છે. કાંધી ગામે ખેડૂતે ડુંગળીનો 10 વીઘા ઉભો પાક ઘેટા બકરાને ચરાવી દીધો. સતત ગગડતા ડુંગળીના ભાવને કારણે ખેડૂતોએ આ નિર્ણય કર્યો છે. ગગડતા ડુંગળીના ભાવના કારણે ખેડૂતો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને ડુંગળીનો ઉભો પાક ઘેટા બકરાને ચરાવી દેવામાં આવ્યો. થરાદના મહાજનપુરા 4 રસ્તા પાસે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું છે, ત્યારે મોટા ભાગનું પાણી ઘર અને રસ્તાઓમાં પ્રસરી ગયું છે. વાવ અને સુઈ ગામમાં પીવાના પાણીની અછત તો છે જ, ત્યારે બીજી તરફ થરાદના મહાજનપુરામાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા પાણી પુરવઠા વિભાગ નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે અગાઉ પણ થરાદમાં પીવાનું પાણી વેડફાયું હોવાનું બહાર આવી ચૂક્યું છે, ત્યારે ફરી એકવાર પાણીના વેડફાટની વાત નિંદ્રાધીન તંત્રના કાને હજુ સુધી નથી પહોંચી. ખેડા નડિયાદ રેલવે સ્ટેશન પર 3 સ્ટોલ સીલ કરાયા છે. સ્ટોલ ધારકો દ્વારા ગ્રાહકોને બિલ નહીં અપાતા સ્ટોલ્સને સીલ કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવે સ્ટેશન પર ફૂડ સ્ટોલ ધારકોને બિલ આપવું ફરજિયાત છે. ગ્રાહકોને વસ્તુનું ફરજિયાત બિલ આપવાનો નિયમ લવાયો હતો, તેમ છતાં સ્ટોલના ધારકો દ્વારા ગ્રાહકોને બિલ ન આપતા આખરે કાર્યવાહી કરીને 3 સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે. દાહોદમાં મહિલાને માર મારતો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો દાહોદના નાનીખરજ ગામનો હોવાનું સામે આવ્યું છે. દાહોદની આ પરિણીતા અન્ય યુવક સાથે ભાગી જતા તેના પતિ સહિત સાસરિયાઓએ વાળ કાપીને તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બારડોલી વાવ ગામે હત્યા કરાયેલા અજાણા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે. રોડથી 200 કિલોમીટરના અંતરમાં મૃતદેહ મળી આવ્યો છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકેલા જોવા મળ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આ મૃતદેહ અહીં કેવી રીતના આવ્યો
અને કોનો આ મૃતદેહ છે તે અંગેની તપાસ હાથ ધરી છે। क्रिकेट एसोसिएशन माटे राहतना समाचार छे। वडोदरा क्रिकेट एसोसिएशन ने इनकम टैक्स में मोटी राहत मिली छे। एटलुं ज नहीं, तमाम क्रिकेट एसोसिएशन ने इनकम टैक्स नहीं भरवो पड़े। भले पछी बीसीसीआई नी ग्रांट मळती होय तो पण तेओने इनकम टैक्स माथी राहत आपवामां आवी छे। आईटी ट्रिब्यूनल ना महत्वना चुकादा थी बड़ोदा क्रिकेट एसोसिएशन ने 62 करोड़ नो फायदो थशे। न्यूज 18 गुजराती अहेवालनी फरी एक वार असर थई छे। लोधिकाना देवगाममां तबेलामां भणता विद्यार्थीओनो अहेवाल प्रसारित कराया बाद सरकार हरकतमां आवी छे अने जिल्ला शिक्षण अधिकारीने वैकल्पिक व्यवस्था करवाना आदेश अपाया छे। महत्वनुं छे के छेल्ला एक वर्षथी 125 बाळको शाळानी छत न होवाथी मंदिर, तबेला अने अन्य जग्याए अभ्यास करता हता। न्यूज 18 गुजराती द्वारा आ अंगेनो अहेवाल प्रसारित करवामां आव्यो हतो अने हवे तेनी असर देखाई रही छे। सरकार हवे एक्शनमां आवी गई छे। सूरतमां लग्ननो मंडप आगमां होमाई गयो। 12 वागे सूरतना एरपोर्ट रोड पर आवेला स्वर्णभूमि पार्टी प्लॉटमां डॉक्टर अभिषेक अने राजवीना लग्न हता, परंतु वर अने वधु लग्नमां पहोंचे ते पहेला ज मंडप आगमां होमाई गयो। आग एटली भयानक हती के आखे आखो मंडप स्वाहा थई गयो। सूरतना एरपोर्ट रोड पर आवेला स्वर्णभूमि पार्टी प्लॉट में अचानक आग लागी उठता आखे आखो लग्ननो मंडप आग में बळीने खाक थई गयो। जो के सदनसीबे राहतना समाचार ए छे के आ घटना में जानहानीना कोई समाचार प्राप्त नथी थया। आग एटली भीषण हती के तेना धुमाड़ाना गोटे गोटा थोड़ीक ज वारमां आकाशमां दूर दूर सुधी फैलावा लाग्या हता। आ पार्टी प्लॉटमां सांजे ज लग्न समारोहनुं आयोजन करायुं हतुं, परंतु वर अने वधु लग्नना मंडपमां पहोंचे ते पहेला ज लग्ननो मंडप आगमां स्वाहा थई गयो छे। तो बळी गयेला मंडपने कारणे हवे लग्ननुं स्थळ बदली देवामां आव्युं छे। आ लग्न मंडपमां आजे सांजे डॉक्टर अभिषेक अने राजवीना लग्न योजावाना हता, परंतु ते पहेला ज भयानक आग लागी अने आगमां आखे आखो मंडप बळीने खाक थई गयो छे। खूब ज मोटा प्रमाणमां नुकसान थयुं होवानी वात पण सामे आवी रही छे। आगनी तीव्रताने जोईने अनुमान लगाववामां आवी रह्युं छे के आ आग गैस लीकेज ना कारणे लागी होई शके छे। स्थळ पर रहेला फायर ब्रिगेड ना कर्मचारीए जणाव्युं हतुं के आग जे तीव्रताथी लागी हती तेने जोता अत्यारे प्राथमिक रीते एवुं मानवामां आवी रह्युं छे के आ आग गैसना लीकेज थवाना कारणे लागी छे। खूब ज भयंकर आग हती जेने बुझाववा माटे फायर ब्रिगेडनो एक मोटो काफलो अहीं तैनात करवामां आव्यो हतो। आग पर काबू मेळवी लेवामां आव्यो छे, परंतु आखो मंडप बळीने खाक थई गयो छे, जेना कारणे हवे लग्ननुं स्थळ बदलवामां आव्युं छे। सूरतना एरपोर्ट रोड पर आवेलो छे स्वर्णभूमि पार्टी प्लॉट, जेमां आगनी घटना सामे आवी। जोने के कारण हम लोग पहुंचने के कारण से पहले ये काफी बड़ा स्वरूप ले लिया था। पालनपुर खाते प्रजासत्ताक पर्व की उजवणी दरमियान स्टंट करता महिला पोलिसकर्मी जमीन पर पटकाया अने बाइक प्रेक्षक गैलरी में घुसी जता 8 बाळकों ने इजा पहुंची थी। इजाग्रस्त बाळकों ने सारवार अर्थे हॉस्पिटल खसेड़वामां आव्या छे। अकस्मात की जाण थता ज मुख्यमंत्री विजय रूपाणी बाळकों ना खबर अंतर पूछवा हॉस्पिटल पहुंचा था। स्टंट करवा जता बाइक लईने महिला पोलिसकर्मी जमीन पर पटकाया हता अने तेमनुं बाइक प्रेक्षकोनी गैलेरीमां घुसी जता त्यां हाजर रहेला 8 बाळको इजाग्रस्त थया हता। तमाम इजाग्रस्त बाळकोने सारवार माटे हॉस्पिटलमां खसेड़वामां आव्या हता। आ अकस्मातनी जाण थता ज मुख्यमंत्री विजय रूपाणी हॉस्पिटल पहोंच्या हता अने इजाग्रस्त बाळकोना खबर पूछ्या हता। प्रजासत्ताक पर्वनी उजवणीमां महिला पोलिसकर्मी जयरे पोताना स्टंटनुं प्रदर्शन करी रह्या हता ते दरमियान अकस्मात सर्जायो।